એક બાજુનું ખુલશે. દસમો પાનો ખંડ પહેલો, તારીખ 14/6/2017, જીવન ઝલક. અને 11મો પાનું, એમાં લીટી છે જીવનમાં ભાગ શું, નહીં નહીં, 10મો પાનું, એમાં શક્તિ સાધન. 10મો પાનું હો ભાઈ. હવે સ્મરણ કેવી રીતે કરવું જોઈએ, શરૂઆતમાં કેવું થાય, એની પ્રોસેસ છે બધી સાહેબ, ક્યારેક કામ આવશે તમારી ઉંમરમાં. અમારું તો પતી ગયું, થવું થયું ભગવાન જાણે, પણ એ કેમ કરવું એ કરવું. પહેલાં ઉડજુડ્યું થયું, પછી થોડું હરકો ભાવ બેઠો તો જરા લીજત આવવા માંડી, પછી થોડું સળંગ થવા માંડ્યું, ધીરે ધીરે થાય. મોટા ક્યાં તરત લેવા માંડ્યા હતા, મણિભાઈ નભુભાઈ, કાલ બેમાં જોઈ લીધું, મેં વિવેકાનંદમાં જોયું ને આમાં જોયું, બે નભુભાઈ છે એ પ્રભાબેનના સાસરા પ્રભાબાના. પ્રભાબાના પતિ નહોતા, સસરા હતા મણિભાઈ નભુભાઈ, એના દીકરાના વહુ, પુત્ર વધુ લીધું છે. અને પ્રભાબા એવા ઘરમાં રહેતા હતા, પોતાના પાલક બા ઉછેરનારા, પોતાના બે બા હતા ને, પ્રભાબા હતા એ પાલન જશોદાવાળા બા, અસલ બાનું નામ સુરજબા, આ એની પ્રભાબા, સુરજની પ્રભા. આમાં એને ઘણું બધું નાખ્યું ભણવાનું, એને ઘરે રહીને ભણ્યા. કેવડું ઘર હતું બાપુ, એ ઘર જોઈએ એવું છે. હા, એ દાદરા પરથી પડ્યા, એ દાદરા હું ગયો ત્યારે હતા. સાહેબ એક દાદરો કેવડો ખબર, અહીંથી વાઉદી હોય થોડુંક, એકાદ નાનું હોય કદાચ, આમ લાકડા દાદરો પડ્યા, ધણીંગ 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 થતું હોય છે, સોલિડ લાકડું આવે ને એના હાથ સીધો રોડ આવી ગયો હતો. પણ હવે તો દાદરાથી હેઠા આવી તો રોડ આવી ગયો, કે મકાન બીજું એમાં રહેતા પ્રભાબા. મણિભાઈ નભુભાઈ દિવાન, વડોદરાના રાજાના દિવાન, સયાજીરાવના દિવાન, કેવડી બધી મોરલ એનું કેટલું ઊંચું હોય, એની ઘરે મોટા રહીને ભણતા. પછી બધાથી મોટા થાય કે નહીં મોટા, મોટાના ગુણગાન ગાવાની મજા આવે છે. જરાક આવા મોઠા, આવા મોઠા, આવા મોઠા, આવ્યા હમાય નહીં કે એવા મોઠા. જરાક જોયા છે, જરાક બહુ ન જ જોયા, જરાક જોયા છે, પણ જરાક જોયા એટલું ઘણું જોવાઈ ગયું, તો આખે આખા જોયા. પણ આમ મારી સ્થિતિ કેવી હોય સાહેબ, જોયા હોય આ રમેશ જેવી, રમેશ હું ધૂજી જતો મોટા પાયા, મને યાદ છે નંદુભાઈ પાયા જતો ને બીતો બીતો, શરૂઆતમાં એમાં જોયું. મારી ભેગા બે ત્રણ છોકરા આવતા, ત્યારે તો હું 78-79 એટલે જૂનો થઈ ગયો ને, પછી આમ તારી જેમ શોખ થાય ને હાલો હાલો એવું કર્યું હતું મેં, પછી બધા હાલેડવા છે એમને અત્યારે. એક છોકરો, હું અંદર નથી આવવાનું, મને તો છે ને બીક બહુ લાગે, ઝાલા તું પણ મુકેશ, મુકેશ આવતો કલ્પના કરજે, તું મારી દેવી મારી હાથે, હું કેવા પ્રયત્નો કરી રહી છે. મેં કોઈ જ મને અંદર ના બોલાવે, હું અહીંથી જોયા કરીશ. હા બે બાકડે બે નંદુભાઈને બધા વાતો કરતા હોય, વજુ હોય કમાણી, પછી દીપકને ઘરે રહેતો વકીલ, પછી વસંતભાઈના પહેલામાં એક છોકરો રહેતો ક્રિકેટ રમતો, એ કોણ, દીપક, એ આવતો દીપક, દીપક એ આવતો ભેગો, આમ જોયા કરતો, એ જોશવાળો હતો, બીજા રહેવા વહી ગયા લાગે છે. હા, એટલે આવું બધું યાદ આવે. એક જ વાર એ આવ્યો હતો મુકેશ અંદર, હવે મને અંદર ક્યાં ક્યાં થાય, મને બહુ બીક લાગે છે. શેની બીક લાગતી હોય, પ્રભાવ કેટલો બધો સાહેબ, જીરવાઈ ગયો. નંદુભાઈનો મોટાની તો હું વાત કરું, મોટા ભાઈ અંદર બેઠા હોય કોઈ જાય ને અંદર, માન માન શ્વાસ દે, બધા શ્વાસનો અવાજ ના હોય, એવો પ્રભાવ હોય મોટાનો, આમ છવાઈ ગયો આમ. મોટા તો ખલખલાટ કરતા હોય બધું, પણ બીજા હરવરે ના કરે, ખજવાડે તો આમ હાથ કોઈ ખજવાડે નહીં એની આમે, આમ હલે નહીં બહુ, એવા બધો પ્રભાવ એનો, આંખ ઊંચી કરીને જોવે જ ને આગે ના. અમે ભગવતસિંહ બાપુ અમારા હતા ને ગોંડલ રાજ્યના, એનું એવું જ હતું. બાપાએ મને કીધું, મારા ગ્રાન્ડ ફાધરે મને 10 રૂપિયા તો આપ્યા,
આમ કરીને મેં લીધેલા, એની સામે ના જોઈ શકે. એવો પ્રભાવ હોય ને આપણે થવા થવા માટે કંઈક એ હમ ના જોવે, આમ કરીને આમ આપી દીધું. એન્ડ ટુ એન્ડ ડિલિવરી થઈ રાજા એને પછી આમ જોર કેવું હોય, આમ હમાય નહીં હો બાપુ, છેલ્લે સુધી જોર જોતી. 10 રૂપિયા મને આપ્યા થાય કે બાપુએ મેં એને મદદ કરી છે. બાપુને મદદ કરી, બાપુ બધાને મદદ કરતા હોય, જે રાજા કહેવાય એને મદદ મેં કરી. બળદ લઈને એટલો રથ કાઢી દીધો, ખૂચી ગયો હતો. મહેનત બધી એવી હોય. ચાલો શક્તિ સાધન સ્મરણ પાછળ પડી પડીને સ્મરણ અભ્યાસ પાડ્યો છે. વાહ પડી ગયા બરાબર પાછળ કે હવે હું છોડું નહીં. સ્મરણ અભ્યાસથી કેવું સ્મરણ હૃદયે ચઢેલું છે. હૃદયથી પછી થવા માંડ્યું. સ્મરણ સાધન શું નાનકડું, નાનું માં નાનું ના ઝુકડું એમ નાનકડું. સ્મરણ સાધન શું નાનકડું, છતાં પરિણામ ભારે તે. જીવન માની પજાવે છે, જીવન નવલું બનાવે છે. એક સ્મરણ તમે કરો ભગવાનનું તો તમારું જીવન નવું બની જાય. આપણું આપણું નાનકડું સાધન હોવા છતાં નવું જીવન, નવું જીવન પલ્લવિત, નવ પલ્લવિત બનાવવા માટે સ્મરણમાં એવી તાકાત છે. નવ પલ્લવિત બને એટલે શું થાય? ગુણભાવ, ગુણભાવ આવે તો જ થાય ને. શરૂઆતમાં કંટાળીને થયું તું સ્મરણ, મોટા કીએ છે. સ્મરણ શરૂમાં થયું હૃદયે શું કંટાળી કંટાળા. ચાલે ભાઈ જય ભગવાન. સ્મરણ શરૂમાં થયું હૃદયે શું કંટાળાથી બેડે, કંટાળાથી બેડે તે, કંટાળાથી બેડે 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 તે, છતાં પાછો હઠ્યો ના હું લીધા મેં તો કરેલું છે. કંટાળાયો તો પણ હરિયો માર્યો માર્યો માર્યો, ગમે નહીં તો હરિયો માર્યો ચાલુ જ રાખ્યું. કેમ કરવું એ બતાવે છે મોટા આપણને, એના ફાયદાઓ સાથે સાથે કહેતા જાય છે. પરિણામ નિપજાવનારું છે. છતાં પાછો અઠ્યો ના હું લીધા મેં તો કરેલું છે. હૃદય જીવંત અભિયાસે હૃદય વળગી રહે વાતા. લાગ લગાટ ચેતના ચેતના રાખીને અભ્યાસ, જેવો તેવો નહીં. હવે જો જીવંત અભ્યાસ, ખાલી ખાલી એડે બેડે નહીં, પણ બરાબર એલર્ટ થઈને હરિયો હરિયો એ ચાલુ થાય તો ઉગી અનન્યતા. તેમાં બને તે શક્તિ સાધન. ન અન્ય ઇતિ અનન્ય, તે બીજો નથી એ એક જ છે. ન અન્ય ઇતિ અનન્ય એટલે બીજો કોઈ નહીં, હું ને ગુરુ એક થઈ જાય એવું. હૃદય જીવંત અભિયાસે હૃદય વળગી રહે વાતા. હૃદયપૂર્વક ભાવથી જો સ્મરણ થાય, ઉગી અનન્યતા તેમાં બને તે શક્તિ સાધન. તે અનન્ય રીતે ભજન થાય, ભગવાનને બહુ નજીક રાખીને સાંભળે એવી રીતે ભજન થાય, એવી એટલી શક્તિ વધારનારું સ્મરણ સાધન છે. આપણામાં એવી શક્તિ આવે કે આપણે ભગવાન નજીક રાખી શકીએ, મનાધિકરણને કાબૂમાં રાખી શકીએ. જીવન ગીતા થોડી કરીએ, પછી સિંહ આવવાની છે તો પછી 11મા પાનાથી કરશું.